શાંતિ. 10/4/2024 આજના બાબા મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપની પાસે તમે રિફ્રેશ થવા આવો છો. અહીં તમને દુનિયાના વાઇબ્રેશનથી દૂર સતનો સાચો સંગ મળે છે. પ્રશ્ન છે, બાબા બાળકોની ઉન્નતિ માટે સદા કઈ એક સલાહ આપે છે? ઉત્તર છે, મીઠા બાળકો ક્યારે પણ પરસ્પર સંસારી જરમુઈ જગમુઈની વાતો નહીં કરો. કોઈ સંભળાવે છે તો સાંભળ્યું, ન સાંભળ્યું કરી દો. સારા બાળકો પોતાની સર્વિસની ડ્યુટી પૂરી કરી બાબાની યાદમાં મસ્ત રહે છે. પરંતુ ઘણા બાળકો ફાલતુ વ્યર્થ વાતો ખૂબ ખુશીથી સાંભળે સંભળાવે છે. એમાં ખૂબ સમય વ્યર્થ જાય છે, પછી ઉન્નતિ નથી થતી. ઓમ શાંતિ. ડબલ ઓમ શાંતિ કહે તો પણ સાચું છે. બાળકોને અર્થ તો સમજાવી દીધો છે. હું છું આત્મા શાંત સ્વરૂપ. જ્યારે મારો ધર્મ છે જ શાંત, તો પછી જંગલો વગેરેમાં ભટકવાથી શાંતિ નથી મળી શકતી. બાપ કહે છે, હું પણ શાંત સ્વરૂપ છું. આ તો ખૂબ સહજ છે, પરંતુ માયાની લડાઈ હોવાના કારણે થોડી ડિફિકલ્ટી થાય છે, મુશ્કેલી થાય છે. આ બધા બાળકો જાણે છે કે બેહદના બાપ સિવાય આ જ્ઞાન કોઈ આપી ન શકે. જ્ઞાન સાગર એક જ બાપ છે. દેહધારીઓને જ્ઞાનના સાગર કહેવાઈ ન શકે. રચયિતા જ રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપે છે. બાબા કહે છે, એ આ બાળકોને મળી રહ્યા છે. ઘણા સારા અનન્ય બાળકો પણ ભૂલી જાય છે, કારણ કે બાપની યાદ પારા જેવી છે. મૂળમાં તો જરૂર નંબરવાર હશે ને. નંબર હમેશા સ્કૂલના ગણાય છે. સતયુગના ક્યારેય નંબર નથી ગણાતા. આ સ્કૂલ છે. આને સમજવામાં પણ સારી બુદ્ધિ જોઈએ. અડધો કલ્પ થાય છે ભક્તિ, પછી ભક્તિ પછી જ્ઞાન સાગર આવે છે. જ્ઞાન આપવા ભક્તિ માર્ગ વાળા ક્યારે જ્ઞાન આપી ન શકે, કારણ કે બધા દેહધારી છે. એવું નહીં કહેવાશે શિવ બાબા ભક્તિ કરે છે તો કોની ભક્તિ કરશે? એક જ બાપ છે. જેમને દેહ નથી તો કોઈની ભક્તિ નથી કરતા. બાકી જે દેહધારી છે એ બધા ભક્તિ કરે છે, કારણ કે રચના છે ને, રચયિતા છે એક બાપ. બાકી આ આંખોથી જે પણ દેખાય છે, ચિત્ર વગેરે, તે બધી છે રચના. આ વાતો વારંવાર ભૂલાઈ જાય છે. બાપ સમજાવે છે તમને બેહદનો વારસો. બાપ વગર તો મળી ન શકે. વૈકુંઠની બાદશાહી તો તમને મળે છે. 5,000 વર્ષ પહેલા ભારતમાં આમનું રાજ્ય હતું. 2,500 વર્ષ સૂર્યવંશી ચંદ્રવંશીઓની રાજધાની ચાલી. તમે બાળકો જ જાણો છો. આ તો કાલની વાત છે. બાપ સિવાય બીજું કોઈ બતાવી ન શકે. પતિત પાવન એ બાપ જ છે. સમજાવવામાં પણ ખૂબ મહેનત લાગે છે. બાપ સ્વયં કહે છે, કોટોમાં કોઈ સમજે છે. આ ચક્ર પણ સમજાવાયું છે. આ આખી સૃષ્ટિ માટે જ્ઞાન છે.
સીડી પણ ખૂબ સારી છે, છતાં પણ કોઈ ગુર ગુર કરે છે. બાબાએ સમજાવ્યું છે, લગ્ન માટે હોલ બનાવે છે, એમને પણ સમજાવીને દ્રષ્ટિ આપો. આગળ ચાલીને બધાને આ વાતો પસંદ આવશે. આપ બાળકોએ સમજાવવાનું છે, બાબા તો કોઈની પાસે જશે નહીં. ભગવાન વાચ, જે પૂજારી છે એમને ક્યારેય પૂજ્ય કહી ન શકાય. કળિયુગમાં કોઈ એક પણ હોય પવિત્ર હોઈ ન શકે. પૂજ્ય દેવી દેવતા ધર્મની સ્થાપના પણ સૌથી ઊંચામાં ઊંચા જે પૂજ્ય છે એ જ કરે છે. અડધો કલ્પ છે પૂજ્ય, પછી અડધો કલ્પ પૂજારી થાય છે. આ બાબાએ અનેક ગુરુ કર્યા. હમણાં સમજે છે, ગુરુ કરવા તો ભક્તિ માર્ગ હતો, હવે સદગુરુ મળ્યા છે જે પૂજ્ય બનાવે છે. ફક્ત એકને નહીં, બધાને બનાવે છે. આત્માઓ બધાના પૂજ્ય સતો પ્રધાન બની જાય છે. બાબા કહે છે, હમણાં તો તમો પ્રધાન પૂજારી છે. આ પોઈન્ટ્સ સમજવાના છે. બાબા કહે છે, કળિયુગમાં એક પણ પવિત્ર પૂજ્ય હોઈ ન શકે. બધા વિકારથી જન્મ લે છે. રાવણ રાજ્ય છે, આ લક્ષ્મી નારાયણ પણ પુનર્જન્મ લે છે, પરંતુ એ છે પૂજ્ય, કારણ કે ત્યાં રાવણ જ નથી. શબ્દ કહે છે, પરંતુ રામ રાજ્ય ક્યારે અને રાવણ રાજ્ય ક્યારે હોય છે આ કંઈ પણ ખબર નથી. આ સમયે જો કેટલી સભાઓ છે, ફલાણી સભા, ક્યાંથી કંઈ મળ્યું તો એકને છોડી બીજા તરફ ચાલ્યા જાય છે. તમે આ સમયે પારસ બુદ્ધિ બની રહ્યા છો, પછી એમાં પણ કોઈ 20% બને છે, કોઈ 50% બને છે. બાપે સમજાવ્યું છે, આ રાજધાની સ્થાપન થઈ રહી છે. હમણાં ઉપરથી પણ બચેલા આત્માઓ આવી રહ્યા છે. સર્કસમાં કોઈ સારા સારા એક્ટર્સ પણ હોય છે, તો કોઈ હલકા પણ હોય છે, ઓછા સારા. આ છે બેહદની વાત. બાળકોને કેટલું સારી રીતે સમજાવાય છે. અહીં તમે બાળકો આવો છો રિફ્રેશ થવા માટે, મધુબન, ન કે હવા ખાવા માટે. કોઈ માયા કોઈ પથ્થર બુદ્ધિને લઈ આવે છે તો તે દુનિયાવી વાઇબ્રેશનમાં રહે છે. હમણાં આ બાળકો બાપની શ્રીમતથી માયા પર વિજય પ્રાપ્ત કરો છો. માયા વારંવાર તમારી બુદ્ધિને ભગાવી દે છે. અહીં તો બાબા કશિશ કરે છે. બાબા ક્યારેય પણ કોઈ ઉલટી વાત નહીં કરે. બાપ તો સત્ય છે ને. તમે અહીં સતના સંગમાં બેઠા છો, બીજા બધા અસત સંગમાં છે. એને સત્સંગ કહેવું પણ મોટી ભૂલ છે. તમે જાણો છો કે સત એક જ બાપ છે. મનુષ્ય સત પરમાત્માની પૂજા કરે છે, પરંતુ આ ખબર નથી કે અમે કોની પૂજા કરીએ છીએ, તો એને કહેવાય છે અંધશ્રદ્ધા. આગા ખાને જુઓ કેટલા ફોલોઅર્સ છે. તે જ્યારે ક્યાંય જાય છે તો એમને ખૂબ ભેટો મળે છે, સોગાતો મળે છે, હીરાઓમાં વજન કરે છે. નહીં તો હીરાઓમાં વજન ક્યારે કરી નથી શકાતું. સત્યુગમાં હીરા ઝવેરાત તો તમારા માટે જાણે કે પથ્થર છે, જે મકાનોમાં લગાવે છે. અહીં કોઈ એવું નથી જેમને હીરાઓનું દાન મળે. મનુષ્ય પાસે ખૂબ પૈસા છે એટલે દાન કરે છે,
પરંતુ તે દાન પાપ આત્માઓને કરવાને કારણે આપવા વાળા પર પણ ચડે છે. અજામિલ જેવા પાપ આત્માઓ બની પડે છે. આ ભગવાન સમજાવે છે, ન કે મનુષ્ય. એટલે બાબાએ કહ્યું હતું, તમારા જે ચિત્ર છે એના પર હંમેશા લખેલું હોય ભગવાન વાચ, હંમેશા લખો ત્રિમૂર્તિ શિવ ભગવાન વાચ. ફક્ત ભગવાન કહેવાથી પણ મનુષ્ય મૂંઝાશે. ભગવાન તો છે નિરાકાર, એટલે ત્રિમૂર્તિ જરૂર લખવાનું છે. એમાં ફક્ત શિવ બાબા નથી, બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણેય નામ છે. બ્રહ્મા દેવતાય નમઃ પછી એમને ગુરુ પણ કહે છે. શિવ શંકર એક કરી દે છે. હવે શંકર કેવી રીતે જ્ઞાન આપશે? અમર કથા પણ છે, તમે બધા પાર્વતીઓ છો, બાપ તમને બધા બાળકોને આત્મા સમજી જ્ઞાન આપે છે. ભક્તિનું ફળ ભગવાન જ આપે છે. એક શિવ બાબા છે ઈશ્વર ભગવાન, એક શિવ બાબા છે ઈશ્વર ભગવાન વગેરે પણ નહીં. શિવ બાબા શબ્દ ખૂબ મીઠો છે. આ બાપ સ્વયં કહે છે મીઠા વાકો તો બાબા થયા ને. બાપ સમજાવે છે, આત્માઓમાં જ સંસ્કાર ભરાય છે. આત્મા નિર્લેપ નથી, નિર્લેપ હોય તો પતિત કેમ બને? જરૂર લેપ છેપ લાગે છે ત્યારે તો પતિત બને છે. કહે પણ છે ભ્રષ્ટાચારી, દેવતાઓ છે શ્રેષ્ઠાચારી, એમની મહિમા ગાય છે. તમે સર્વગુણ સંપન્ન છો, અમે નીચ પાપી છીએ, એટલે પોતાને દેવતા કઈ નથી શકતા. હવે બાપ મનુષ્યોને દેવતા બનાવે છે. ગુરુ નાનકના પણ ગ્રંથમાં મહિમા છે. શીખ લોકો કહે છે સતશ્રી અકાલ, જે અકાલ મૂર્ત છે એ જ સાચા સદગુરુ છે. તો એ એકને જ માનવા જોઈએ. કહે એક છે, કરે પછી બીજું છે, અર્થ કંઈ પણ જાણતા નથી. હવે બાપ જે સદગુરુ છે અકાળ છે એ સ્વયં બેસી સમજાવે છે. તમારામાં પણ નંબરવાર છે, સન્મુખ બેઠા છે તો પણ કંઈ નથી સમજતા. ઘણા અહીંથી નીકળ્યા અને ખલાસ. બાબા મનાઈ કરે છે, બાકો ક્યારે પણ સંસારી જરમુઈ જગમુઈની વાતો નહીં સાંભળો. ઘણા તો ખૂબ ખુશીથી એવી વાતો સાંભળે અને સંભળાવે છે અને બાપના મહાવાક્યો ભૂલી જાય છે. હકીકતમાં જે સારા બાળકો છે તે પોતાની સર્વિસની ડ્યુટી બજાવીને પછી પોતાની મસ્તીમાં રહે છે. બાબાએ સમજાવ્યું છે, શ્રી કૃષ્ણ અને ક્રિશ્ચિયનનો ખૂબ સારો સંબંધ છે. શ્રી કૃષ્ણની રાજાઈ હોય છે ને, લક્ષ્મી નારાયણ પછી નામ પડે છે. વૈકુંઠ કહેવાથી જટ શ્રી કૃષ્ણ યાદ આવશે. લક્ષ્મી નારાયણ પણ યાદ નથી આવતા, કારણ કે નાનું બાળક શ્રી કૃષ્ણ છે. નાનું બાળક પવિત્ર હોય છે. તમે આ પણ સાક્ષાત્કાર કર્યા છે કે બાળકો કેવી રીતે જન્મ લે છે. નર્સ ઊભી રહે છે, જટ ઉઠાવ્યું સંભાળ્યું. બાળપણ યુવા વૃદ્ધ અલગ અલગ પાર્ટ ભજવે છે. જે થયું તે ડ્રામા, એમાં કંઈ પણ સંકલ્પ નથી ચાલતા. આ તો ડ્રામા બનેલો છે ને, આપણો પણ પાર્ટ ભજવાઈ રહ્યો છે. ડ્રામા પ્લાન અનુસાર માયાની પણ પ્રવેશતા થાય છે અને બાપની પણ પ્રવેશતા થાય છે. કોઈ બાપની મત પર ચાલે છે, કોઈ રાવણની મત પર. રાવણ શું વસ્તુ છે, ક્યારે જોયો છે? શું ફક્ત ચિત્ર જુઓ છો?
શિવ બાબાનું તો પછી આ રૂપ છે. રાવણનું શું રૂપ છે? પાંચ વિકાર રૂપી ભૂત જ્યારે આવીને પ્રવેશ કરે છે ત્યારે રાવણ કહેવાય છે. આ છે ભૂતોની દુનિયા, અસુરોની દુનિયા. તમે જાણો છો આપણો આત્મા હમણાં સુધરી રહ્યો છે. અહીં તો શરીર પણ આસુરી છે, આત્મા સુધરતા સુધરતા પાવન થઈ જશે. આ ખલ એટલે કે શરીર ઉતારી દેશે, પછી તમને સતો પ્રધાન શરીર મળી જશે, પંચન કાયા મળશે. તે જ્યારે ત્યારે જ્યારે આત્મા પણ કંચન હોય, સોનું કંચન હોય તો ઘરેણા પણ કંચન બનશે. સોનામાં ખાત પણ નાખે છે. હમણાં આ બાકોની બુદ્ધિમાં આદિ મધ્ય અંતનું જ્ઞાન ચક્કર લગાવતું રહે છે. મનુષ્ય કંઈ પણ સમજતા નથી, જાણતા નથી. કહે છે ઋષિ મુનિ બધા નીતિ નીતિ કરી ચાલ્યા ગયા. આપણે કહીએ છીએ આ લક્ષ્મીનારાયણને પૂછો તો આ પણ નીતિ નીતિ કરશે, પરંતુ એમને પૂછાતું જ નથી. પૂછશે કોણ? પૂછાય છે ગુરુ લોકોને. તમે એમને આ પ્રશ્ન પૂછી શકો છો. તમે સમજાવવા માટે કેટલું માથું મારો છો, ગળું ખરાબ થઈ જાય છે. બાપ તો બાકોને જ સંભળાવશે જે સમજ્યું છે. બાબા તો બાકોને જ સમજાવશે ને જેમણે સમજ્યું છે, બાકી બીજાઓની સાથે ફાલતુ થોડી માથું લગાવશે, માથું મારશે. અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, સર્વિસની ડ્યુટી પૂરી કરી પછી પોતાની મસ્તીમાં રહેવાનું છે. વ્યર્થ વાતો સંભળાવવી તથા સંભળાવવાની નથી. એક બાપના મહાવાક્ય જ સ્મૃતિમાં રાખવાના છે, એને ભૂલવાના નથી. બીજું, સદા ખુશીમાં રહેવા માટે રચયિતા અને રચનાનું જ્ઞાન બુદ્ધિમાં ચક્કર લગાવતું રહે, અર્થાત એનું જ સિમરણ થતું રહે. કોઈ પણ વાતમાં સંકલ્પ ન ચાલે એના માટે ડ્રામાને સારી રીતે સમજીને પાઠ ભજવવાનો છે. આજનું વરદાન, હું પણાને બાબામાં સમાવી દેવા વાળા નિરંતર યોગી સહજ યોગી ભવ. જે બાકોનો બાપ સાથે હર્ષવાસમાં પ્રેમ છે, હર્ષવાસમાં બાબા બાબા છે, એમને યોગની મહેનત નથી કરવી પડતી. યાદનું પ્રૂફ છે ક્યારે મુખથી હું શબ્દ નથી નીકળી શકતો, બાબા બાબા જ નીકળશે. હું પણ બાબામાં સમાઈ જાય. બાબા બેકબોન છે, બાબાએ કરાવ્યું, બાબા સદા સાથે છે. તમારી સાથે રહેવું, ખાવું, ચાલવું, ફરવું, આ ઇમર્જ રૂપમાં સ્મૃતિ રહે ત્યારે કહેવાશે સહજ યોગી. સ્લોગન છે હું હું કરવું એટલે માયારૂપી બિલાડીનું આહવાન કરવું. બાબા બાબા કહો તો માયા ભાગી જશે. ઓમ શાંતિ.